નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? જુઓ બાળકો, આજે આપણે યુકેજી વિષય સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનમાં પ્રાણીઓ અને તેમના બચ્ચા. તો બાળકો, પ્રાણીઓ અને તેમના બચ્ચાઓ વિશેની હું તમને મૌખિક માહિતી આપું છું. તો તમે બધા ધ્યાનથી સાંભળજો. ગાય છે એ બાળકો પાલતુ પ્રાણી છે. તો ગાયના બચ્ચાને શું કહેવાય બાળકો? વાછરડું કહેવાય. બાળકો, વાછરડું ખૂબ જ સરસ હોય છે. બાળકો, તમે જોયું જ હશે કે ગાયના બચ્ચો છે એને વાછરડું કહેવાય. વાછરડું ખૂબ જ સુંદર હોય છે. ચલો બાળકો, ભેંસ છે એનો કલર કેવો હોય છે બાળકો? કાળો હોય છે. અને ભેંસનું બચ્ચું હોય તેને પાડું કહેવાય છે. તો બાળકો, તમે જોયું છે પાડું? મેં તો જોયું જ છે, તમે પણ બધાએ જોયું જ હશે બાળકો. પાડું પણ ભેંસના જેવા જ કલરનું હોય છે. એનો કલર કાળો હોય છે. અને બધા બાળકો તેને વાલી કરે હો, ઘણા બાળકોને બહુ જ ગમે. ચલો બાળકો, કૂતરી. હવે બાળકો, કૂતરી છે એ તમને ખ્યાલ છે એ શું કરે છે? આપણા ઘરની ચોકી કરે છે. તો બાળકો, કૂતરીના બચ્ચાને શું કહેવાય? ગલુડિયું કહેવાય. ગલુડિયું બધા જ બાળકોને ગમે છે. ખૂબ જ વાલી કરે છે અને ખોળામાં લઈને રમાડે છે. બાળકો, બિલાડી. તો બિલાડી છે બાળકો, તે એમના બચ્ચાને મીંદડું કહેવાય છે. બાળકો, ઘણા બાળકોના વાલી પાળતા હોય છે બિલાડીને. તો બાળકો, બિલાડીના બચ્ચા પણ બધાને બહુ જ ગમે છે. તો બિલાડીના બચ્ચાને મીંદડું કહેવાય છે. તેને પણ નાના બાળકો ખૂબ જ વાલી કરે છે અને ખૂબ જ ગમે છે બાળકોને. તો ચલો બાળકો, આગળ બકરી. બકરી છે એ આપણને શું આપે છે બાળકો? દૂધ આપે છે. નાના બાળકોને તો બકરીનું દૂધ ખૂબ જ ઉપયોગી છે. બાળકો, તો બકરીના બચ્ચાને શું કહેવાય? લવારું. લવારું છે તે પણ નાનું અને ખૂબ જ સુંદર પ્રાણી છે. બકરીનો કલર સફેદ અને કાળો હોય છે. તો બાળકો, તમે બધાએ લવારું જોયું જ હશે. ચલો બાળકો, આગળ ગધેડું. ગધેડું છે બાળકો, એ ગધેડીના બચ્ચાને શું કહેવાય? ખોલકું કહેવાય. બાળકો, ખોલકું તમે જોયું છે? તમે જોયું જ હશે. જો ગધેડીના બચ્ચાને ખોલકું કહેવાય અને તે કુંભાર લોકો તેને પાળે છે. તે મોટું થાય બચ્ચું, જ્યારે ખોલકું મોટું થાય ને ત્યારે કુંભારની મદદ કરે છે અને તે માટીના વાસણ બનાવે ને તો તેની માટીનો ભાર ખેંચીને લાવે છે બાળકો. તો બાળકો, ઘોડી. ઘોડીનું બચ્ચું છે એને શું કહેવાય? વછેરું. બાળકો, વછેરું તમે જોયું છે? તો બાળકો, ઘોડા તે શેમાં રહે છે તમને ખ્યાલ છે ને? તબેલામાં. તો બાળકો, ઘોડીના બચ્ચાને વછેરું કહેવાય છે અને મોટું થાય ત્યારે એ પ્રાણી વાહને જોતરાય છે. અને વાહને જોતરાય એટલે એને વાહનને શું કહેવાય બાળકો? ઘોડાગાડી કહેવાય છે. ઘોડાગાડી બધા જ બાળકોને ગમે છે. ચલો બાળકો, ઊંટડી. ઊંટડી છે એના બચ્ચાને શું કહેવાય બાળકો? બોતડું કહેવાય છે બાળકો. તો બાળકો, આ બોતડું જ્યારે નાનું એનું બચ્ચું મોટું થાય ત્યારે તે ગાડીએ જોડાય છે ઘોડાની જેમ જ તે. તો બાળકો, તે ગાડીએ જોડાય તો એ ગાડીને શું કહેવાય? ઊંટગાડી કહેવાય. તો બાળકો, ઊંટડીના બચ્ચાને બોતડું કહેવાય છે. બધા બાળકોએ ઊંટ જોયું જ હશે. બાળકો, આગળ ઘેટી. બાળકો, ઘેટું જોયેલું છે ને તમે બધા? તો એમાં ઘેટી હોય છે. તો ઘેટીના બચ્ચાને શું કહેવાય બાળકો? ગાડરું કહેવાય. ગાડરું છે
એ બાળકો મોટું થાય એટલે એના ઉપર ઊન હોય ને એના વસ્ત્ર બને છે, ગરમ કપડાં બને ને શાલ ને એવું. તો બાળકો તે ખૂબ જ ઉપયોગી છે. સિંહણ, સિંહણ છે બાળકો એના બચ્ચાને બચ્ચું જ કહેવાય. એને બાળકો જો ગલુડિયા જેવું જ દેખાય છે, હો જ્યારે તે મોટું થાય ત્યારે સિંહ જેવું બની જાય છે અને શિકાર કરતાં શીખી જાય છે. તો બાળકો સિંહણના બચ્ચું જ કહેવાય. બાળકો તમે જોયા જ હશે સિંહણને. ચલો બાળકો આગળ વાઘણ. બાળકો વાઘણના બચ્ચાને બચ્ચું જ કહેવાય. એને બાળકો જ્યારે તે મોટું થાય ત્યારે વાઘની જેમ તે શિકાર કરતાં શીખી જાય છે. તો બાળકો તમે પણ વાઘ જોયો જ હશે. શેમાં હોય છે ખ્યાલ છે ને બાળકો? પ્રાણી સંગ્રહાલયમાં. તો બાળકો તેમાં પણ ત્યાં બચ્ચા જોવા મળે છે. તો વાઘણના બચ્ચાને બચ્ચું જ કહેવાય બાળકો. ત્યારબાદ હાથણી. આપણે હાથી કહીએ છીએ ને, તો બાળકો હાથણી હોય એના બચ્ચાને મદન્યુ કહેવાય છે. તો બધા જ બાળકોએ મદન્યુ જોયું હશે. હાથી તો બધાએ જોયું જ છે, સર્કસમાં જોવે છે, રથયાત્રામાં જોવે છે. તો બાળકો હાથણીના બચ્ચાને મદન્યુ કહેવાય છે. તો જુઓ બાળકો, આ બધા જ પ્રાણીઓ આપણે જોયા, એમના બચ્ચાનો પરિચય મેળવ્યો. તો તમે પણ પાછા મમ્મી પાસે ફરીવાર મૂકી શીખજો બાળકો. આવજો.